વેલકમ બેક ચર્ચામાં આગળ વધારે છે પરંતુ નવા ગેસ્ટ આપની સાથે જોડાશે વિભાવરી બંધારે ભાજપના આગળ નેતા એમને પણ સવાલ કરે વિભાવરી તમારું શું માગું છે જે રીતે વેટની આપણે ચર્ચા કરતા હતા વેટ અને શેષમાં જે આશાથી નથાળી રહી છે આ વખતે પણ વેટ નથી ઘટાડી એક આવક ઉભી કરવાનું સ્ત્રોત તમે માનો છો સરકાર તરફથી પરંતુ થોડી ઘણી રાહત વેટ તરફથી મળી હોત તો સારું થાત એવી લોકોની માંગ છે શું કહેશો શા માટે નથી ઘટાડતા વેટ વેટ નહીં ઘટાડવા કરતા પણ આ વખતનું જે બજેટ છે એ બજેટ લોકોને આમ તો સામાન્ય રીતે આટલું સારું જયારે બજેટ આપવામાં આવે ને ત્યારે વિપક્ષના લોકોને સામાન્ય લોકો એવું કહેતા હોય કે ચૂંટણી લક્ષી બજેટ છે આ વખતે કોઈ ચૂંટણી નથી સામાન્ય કોઈ પણ ચૂંટણી નહીં આવતી હોવા છતાં પણ સરકારે જે આટલું અદભુત બજેટ આપ્યું છે એ બજેટને કારણે આ ખાસ લોકોની અંદર સમાજની અંદર એક આનંદની એક લાગણી ઉભી થઈ છે આનંદબેન નામ માત્ર નહીં પરંતુ ખરેખર લોકોમાં આનંદ થાય એવું એક આ બજેટ આપ્યું છે અને એને આવકારવું જોઈએ અને પ્રજા જરા આવકારી રહી છે અને સૌરભભાઈ જેવા નાણામંત્રીએ પોતાની સુવાસ ફેલાવવા માટે સૌરભ ફેલાવવા માટેનું જાણે આ એક બજેટ હોય એટલું સુંદર બજેટ છે આવક અને જાવકના બધા જ પાસાઓની અંદર સરખી રીતે સમાવી લેવામાં આવ્યા છે અને હજી ફેબ્રુઆરીમાં નવું બજેટ તો આવવાનું જ છે એટલે ત્યાં સુધીનો આ જે બજેટ છે જે 8 મહિના માટેનું છે એ ખૂબ જ અદભુત અને આવકાર્ય બજેટ છે મને લાગે છે આંકડાઓને માયાજાળની સાથે શબ્દોની પણ માયાજાળ જોવા મળી રહી છે વિગરણ તમે પૂછો મારી રોજગારીની તકો ઊભી કરવાની વાત કરી છે પરંતુ કેવી રીતે કયા ક્ષેત્રમાં અને કેવી રીતે આ રોજગારી પૂરી પાડવામાં આવશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી શા માટે આ એક ફૂલ ગુલાબી ચિત્ર રોજગારી મામલે યુવાનો માટે રજૂ કરાવ્યું છે પરંતુ કેવી રીતે પાર પાડશો આ આખો પ્લાન એના વિશે કોઈ સ્પષ્ટતા બજેટમાં નથી શું યુવાનો માટે નવી આઈટીઆઈ શરૂ કરવાની હોય એ લોકોને સ્વાવલંબી બનાવવા માટે થઈને સ્વરોજગાર માટે થઈને લઘુ ઉદ્યોગો સ્થાપવા હોય એના માટેના ઘણી બધી યોજનાઓ અને એના માટેની જે સબસિડીઝ છે અથવા તો લોન માટેની જે સહાય છે એ બધું જ આમાં આપવામાં આવેલું છે જો સરખી રીતે જોવામાં આવે તો રોજગાર લક્ષી યુવાનોને રોજગાર આપવાનું પ્રાધાન્ય આ બજેટની અંદર આપવામાં આવ્યું છે તમામ ક્ષેત્રે યુવાનોને શિક્ષણથી શરૂ કરી પોતે સ્વરોજગાર શરૂ કરી શકે એની માટેની તાલીમ મળી શકે અને ઓન ડિમાન્ડ આઈટીઆઈ આપવાનું આ પહેલી વખતનું આ બજેટની અંદર છે એ રોજગાર લક્ષી બજેટ છે મને લાગે છે રોજાન તમને પૂછવા માંગીશ શિક્ષણ જે વાત કરી રહ્યા છે તો શિક્ષણ માટે 22,774 કરોડ ફાળવવામાં વાત કરવામાં આવી છે પરંતુ કેવી રીતે ક્યાં ક્યાં ફાળવાશે શું કરવામાં આવશે આટલા મોટા બજેટથી એ અંગે કોઈ સ્પષ્ટતા કે નીતિ નક્કી નથી કરવામાં આવી શું કહેશો કે પછી આ આ શાળા પ્રવેશોત્સવ કે બધા માટે આ બધો ખર્ચો કરવામાં આવશે સી મેં બી વાંચ્યું કે આટલા બધા ફાળવ્યા છે પૈસા જેમ કે નોલેજ હબ છે આઈટીઆઈ છે ક્લાસરૂમ્સ બની રહ્યા છે એક્સ્ટ્રા ગ્રાન્ટી નેટ સ્કૂલ્સ બની રહી છે મેં બધું જ વાંચ્યું છે અહીંયા બહુ સારી વાત છે થશે તો એને થવું જોઈએ પણ મારો સૌથી બેઝિક ક્વેશ્ચન છે કે અત્યારે જે રીતે સ્કૂલ્સ છે ત્યાં આપણી પાસે બધા ટીચરો નથી ભણાવવા માટે યા ઘણી વાર હું જોઉં છું કે બિચારા બાળકોને જસ્ટ બીકોઝ એ સ્કૂલ ખાલી કરવામાં આવે છે કારણ કે લેન્ડના પૈસા વધારે વેચાઈને પૈસા મળે એટલે ટ્રસ્ટીઓ એ સ્કૂલ ખાલી કરે છે એટલે એ બધું આપણે જેટલું છે એ આપણે સંભાળી નથી શકતા નથી આપણે બીજું ઇન્વેસ્ટમેન્ટ કરી અને આપણે નવી સ્કૂલો બનાવવાની વાત કરી છે જે શાળા ચાલે છે જેની પર આપણે પૈસા ખર્ચ્યા છે જે ખર્ચી રહ્યા એનું આપણે આઉટપુટ મળે કારણ કે અગર એ આપણે આઉટપુટ મળશું તો આપણે જે આટલો મોટો ડેટ છે એનાથી પહેલા રુઝાનબેન ને આજે અમને જે વાત કરી એજ્યુકેશનમાં જે હાલની વ્યવસ્થા છે એને મજબૂત બનાવવાની વાત કરી આજના જ મેં લગભગ તમારા ટીવી ચેનલમાં ન્યૂઝ હતા સુરેન્દ્રનગર જિલ્લામાં એક ગામમાં સ્કૂલ ગામના માણસો મળીને સ્કૂલમાં તાળો માર્યા હતા કારણ કે તે શિક્ષકો નતા આ સરકારની આ પોઝિશન છે આ ક્યાં આત્મવિશ્વાસની વાતો કરી આજે મને ખબર નથી પડતી અને ટેકનિકલી સારી સારી વાતો કરીને એ જેમ લાગે છે કે આપણે ચાંદ તોડ કરે તારા તોડ કરે આ તો કંઈક માણસ મને હમણાં સોશિયલ મીડિયામાં જોક્સ જોયો હતો કોઈનું
એમ ના કહીએ કે તારા ચાંદ તો લેંગે તારા તો પૂછે કે તમે વિશ્લેષક પ્રધાનમંત્રી બનના આવું જોક સાહેબ અમારે ગયા એટલે કહેવાનું મતલબ શું છે જ્યાં સુધી તમે લાયબિલિટી ની વાત કરી ગુજરાત સરકાર ઉપર તો આજના ડેટમાં 1,85,000 કરોડ રૂપિયાનો દેવો આ રાજ્ય ઉપર છે. પર હેડ 27,500 રૂપિયા, ડેપ છે 2,200 રૂપિયા પર પર્સન ઇન્ટરેસ્ટ પે કરવામાં આવે. સાહેબ ક્યાં રીતે આખું બજેટ નું રિપ્રેઝન્ટેશન તમને બતાવું છું, હું તમારો ક્વેશ્ચન જવાબ આપું છું. જી અહીંયા સરકાર એમ કે છે કે અમે ટોટલ જે અમારી જે આવક છે એના અમે 14.1% વ્યાજ પે કરીએ છીએ. એટલે પ્લાનિંગ તમે સમજો, આખી આખો હંબક ઉભો કરીને તમારા 40-40 સાલ નાની હતો પેલા માણસો એમાં રમ્યા કરે અને ફેક્ટ ત્યાં સુધી જાય. જ્યાં સુધી વાત કરી તમે કે જે કે છે કરતો નથી, સાહેબ આ તો જૂનો ઇતિહાસ કરવો કથની એમને પર કહી જાય. આ તો જો કાઓ કહી પૂરા નહીં કિયા પછી અચ્છે દિન આને વાલે કી બાત હો યા બુરે દિન લે જાને વાલે કી બાત હો. તમને સિમ્પલ એક્ઝામ્પલ આપો, એક્ઝામ્પલ ની સાથ વાત કરીશું. સરદાર પટેલ ના સ્ટેચ્યુ બનાવવા માટે 100 કરોડ રૂપિયા ગયા વર્ષે ફાળવ્યા 13-14 માં, આ ફેરા 500 કરોડ વાપર્યા. 100 કરોડ માં શું કામ થયું? શું આમના મિનિસ્ટરો આમના ધારાસભ્યો ના અધિકારીઓ આખા ભારતમાં ફરી ફરીને સ્ટીલ કલેક્ટ કરીએ તો કેટલો સ્ટીલ કલેક્ટ કર્યો? ક્યાં પડ્યો છે? લોકેશન ની શું પોઝિશન છે? નેશનલ લીડર જે રાષ્ટ્રના પ્રણેતા રાષ્ટ્ર નિર્માતા છે એમના નામ ઉપર પણ રાજકારણ કરીને આ પરિસ્થિતિ આવતો મેટ્રો માં વાત મેં તમને પેલા કહ્યું. એના અલાવા તમને વાત કરું, આજ આંગણવાડી કેન્દ્રની બહેનોને 500 રૂપિયા માં વધાર્યા. તમે એની જરૂરત કેટલી હતી જોયું તો 500 રૂપિયા વધારે એની જરૂર શું જોયું? આજ તમે કહ્યું અમે 4 લાખ બતાવ્યા કે શિક્ષકો 15 વર્ષમાં રાખ્યા, પણ એ શિક્ષકોને ફિક્સ પગારમાં રાખ્યા 4,500 રૂપિયામાં રાખ્યા. 4,500 રૂપિયામાં શું આજ ભાઈ ગ્રાહકો ઘર ચાલી શકે છે? એવા કેટલા બધા ઇસ્યુ છે. એટલે કરની ઓર કથની પરખે જે દેખાતે હોય હોતા નહીં, ઓર જો હોતા એ દેખાતે નહીં, આમને ચાલે છે. જી જી દિલીપ તમને પૂછવા માંગીશ, આ સમગ્ર બજેટ ની જો વાત કરીએ તો ઘણા બધા મુદ્દા એવા રહ્યા કે સૌરભનો ફોકસ પોતાના મત વિસ્તાર કહી શકાય અથવા પોતાના એરિયા કહી શકાય વડોદરા જિલ્લા તરફ વધારે રહ્યું એવું લાગ્યું. શું કહેશો? બેટમાં જે નોલેજ હબ ઉભું કરવાના છે, યુનિવર્સિટી ઉભી કરવાની વાત છે, પાદરામાં 500 કરોડ ના ખર્ચે કરવાની, ઇવન એક બીજો બી જોડે 500 કરોડ નો મોટો કન્વેન્શન હોલ એ પણ વડોદરામાં ઉભો કરે. વડોદરા એક સારું સિટી છે, મોટું સિટી છે, ત્યાં પણ એક કન્વેન્શન હોલ ની જરૂર હોય છે. પણ એવું થશે પેલું ભૂ ધોણે તો નાળિયેર નાળિયેર ધોણે તત્વ લેવા આવે આપણે કઈ સાહેબ છે એટલે પોતાના વિસ્તારને લાભ અપાય પણ ખરે. તમને પૂછવા માંગીશ, સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરી છે, લોકોને ઘરનું ઘર ખરીદવાનું સપનું ફરીથી થોડું મોંઘું થઈ રહ્યું છે, વિસરાઈ રહ્યું છે સપનું, શા માટે સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો? ઘરની યોજનાઓ મૂકો છો એક તરફ, સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરો છો. ઘરના ઘરની જે યોજના જે વાતો કરી હતી કોંગ્રેસના લોકોએ, પણ ખરેખર ઘરનું ઘર આપવાનું પ્લાન ની અંદર, બજેટ ની અંદર અને ખરેખર હકીકત ની અંદર જો કરવાનું કામ કર્યું હોય તો મુખ્યમંત્રી આનંદીબેન ના બજેટ ની અંદર આપણને ચોખ્ખું દેખાવ આવે છે કે વિવિધ યોજનાઓ તમામ વર્ગના લોકોને, એ બીપીએલ હોય ના હોય, ઇન્દિરા આવાસ યોજના થી માંડી અને અત્યારની જે પણ યોજનાઓ છે, નવી યોજનાઓ, ગુજરાત હાઉસિંગ બોર્ડ ની યોજનાઓ, બધા દ્વારા ઘરનો ઘર લોકો પોતે ઘરવાળા બને અથવા તો ઘરનું ઘર મળે, ગરીબ લોકોને પણ મળે એ બાબતની આ બાબતમાં નોંધ લેવામાં આવી છે. અને એ જે કાર્ય છે એના કારણે લોકો ઘરનું ઘર થી રાજ્યના પ્લાન બજેટમાં 5 ગણો વધારો થયો છે, જ્યારે નોન પ્લાન બજેટમાં અંદાજિત બમણા જેટલો વધારો થયો છે. બિન ઉત્પાદન ખર્ચમાં ઓછો કરી અને ઉત્પાદન ખર્ચ ઉપર ભાર મૂકવાનું કામ આ બજેટ ની અંદર કરવામાં આવ્યું છે. ઉપરાંત લેણાં અને દેણાંની જે વાત કરી છે, 2004-05 ની અંદર રાજ્યનું કુલ લેણું જે મહેસૂલી આવક 2.86 ગણું હતું, જે વર્ષ 2013-14 માં વર્ષમાં ઘટી અને 1.77 ગણું થયું છે. એટલે આ જે ઘટાડો થયો છે એ આ લોકોની દ્રષ્ટિમાં નથી આવતો, ઘટ્યું છે. અગાઉના કરતા ઘણી બધી સારી પરિસ્થિતિ ગુજરાતની, ગુજરાત સરકારની અને ગુજરાતની પ્રજાની આ સરકાર દ્વારા કરવામાં આવી છે. અગાઉની બાબતો જે હતી એ બાબતોની અંદર વર્ગખંડની વાત કરીએ તો એક વર્ગખંડની અંદર 5-5 વર્ગો ભણાવવામાં આવતા હતા. ગુજરાત સરકારના શાસનમાં અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, વર્ગખંડો વધારવામાં આવ્યા છે, સેનિટેશન પૂરું પાડવામાં આવ્યું છે. શિક્ષણ માટે જે પણ કંઈ કરવું પડે તમામ સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુધીની તમામ જો કામગીરી કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ અને આનંદીબેનના શાસન હકીકત છે. તમારી ગ્રાઉન્ડ રિયાલિટી તમે તો સ્ટોરી આવી છે જીએસટી પર દેખાય છે.
ગુજરાત ની પ્રજા ને કેમ નથી મળતો? ગુજરાત જવાબ કોંગ્રેસ નું એક રૂપિયા દીધા છે ને પૈસા ને બજેટ ના પૈસા લોકો સુધી ગુજરાત છે એટલા માટે એવું નહીં બોલાય કે નવી બોટલમાં જૂનો દારૂ છે એવું નહીં બોલી શકાય. આ બજેટમાં માટે એવું કહી શકાય કે પુસ્તક જૂનું છે, પૂઠું નવું ચડાવ્યું છે. આ સમગ્ર ચર્ચામાં જોડા બદલ આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર.